समाचार વિગતવાર જોઈએ તો બીએપીએસ સંસ્થાના તીર્થધામ બોચાસણ ખાતે પાર્ષદની દીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નવ યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી હતી. તેમજ આ દીક્ષા મહોત્સવમાં દીક્ષાર્થીઓના માતા પિતાનું બહુમાન કરવામાં આવ્યું હતું. વધુમાં મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે સાધુનો માર્ગ સહેલો નથી હોતો, તેમાં તપ, વ્રત, સેવા, ભક્તિ અને મનને જીતવાનું હોય છે. જણાવી દઈએ કે બીએપીએસ સંસ્થામાંથી કુલ 1195 સંતો વિદ્યમાન થયા છે. તેમજ સમગ્ર વિશ્વના 55થી વધુ દેશોમાં સામાજિક સેવા સંસ્થા વ્યાપ પણ ધરાવે છે. હું એમ માનું છું કે કોઈ પણ માનવનો એક હેતુ તો એ હોવો જોઈએ કે મારે માનવતાને સર્વ કરવી છે, મારે માનવતાની સેવા કરવી છે. અને બધા જુદી જુદી રીતના જુદા જુદા દ્રષ્ટિકોણથી માનવતાની સેવા કરી જ રહ્યા છે, સમાજની અંદર પોતાનું યોગદાન આપી જ રહ્યા છે. પણ મને લાગ્યું જો મારી બુદ્ધિશક્તિ, મારી આવડત, મારો અભ્યાસ, મારું બેકગ્રાઉન્ડ, મારો અનુભવ જો સમાજ સેવાના કામની અંદર, અધ્યાત્મ સેવાના કામની અંદર જો વપરાય તો કેટલું સારું. અને બીજી વસ્તુ એ હતી કે મને એવું લાગ્યું મારા અનુભવ પરથી, અભ્યાસ પરથી, દરેક માટે પેરામીટર જુદા જુદા હોઈ શકે છે, બટ ફોર મી દેર ઇઝ નથિંગ ઇન ધીસ વર્લ્ડ which gives me uninterrupted continuous experience of joy except God. ભગવાન સિવાય આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ, કોઈ પણ ડિગ્રી, કોઈ પણ પોઝિશન એવી નથી કે જે મને સતત અને કાયમ સુખ આપી શકે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની અંદર અત્યારે કુલ 500 જેટલા યુવાન ભણેલા ભણેલા દીક્ષિત થયેલા સમર્પિત સાધુ છે. આ સાધુ સંસ્થા આમ તો સનાતન પરંપરાની અંદર આપણે ત્યાં યુગોથી ચાલતી આવે છે, પરંતુ એને વર્તમાન કાળમાં જીવંત, ચેતનામય, પવિત્ર, સત્વશીલ અને સમગ્ર સમાજને ઉપકારક થાય એવા સંતોની ભેટ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપી અને આજે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ આપી રહ્યા છે. એના માટે દીક્ષા પૂર્વની 3 વર્ષની તાલીમ હોય છે, એમાં જે પાસ થાય એ જ યુવાનો દીક્ષા ગ્રહણ કરી શકતા હોય છે. ગઈકાલે અને આજે બોચાસણની અંદર આજે ઉત્સવ થયો તેની અંદર ગઈકાલે 20 યુવાનોએ પાર્ષદની દીક્ષા લીધી અને આજે 37 યુવાનોએ ગણપતિની દીક્ષા લીધી. એ બંને મળીને 57 યુવાનોએ આ 2 દિવસમાં દીક્ષા લીધી છે.